નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3 એનું નામ છે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક, બરોબર છે? એના માટેનું લેક્ચર 7મો છે. આ 7મા લેક્ચરની અંદર આપણે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક, બરોબર છે, પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે, બરોબર, આ બંને મુદ્દા વિશે આજે આપણે સમજવું છે, બરોબર છે. તો પહેલું અહીંયા આપણે જોઈએ કે અગાઉના લેક્ચરમાં મેં તમને વાત કરી હતી ને, અત્યારે ફરીથી વાત કરું તો, તમે ઘર વપરાશની અંદર અથવા તો બીજી અન્ય કોઈ જગ્યાએ તમે સૌથી વધારે વસ્તુઓ કયા ધાતુમાંથી બનેલી જુઓ છો, તો એ પ્લાસ્ટિકમાંથી બનેલી જુઓ છો. કેમ? કારણ કે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે પ્લાસ્ટિકનું રિસાયકલ કરી શકાય છે, પુનઃચક્રીયકરણ કરી શકાય છે, હળવું છે, સસ્તી કિંમત છે, બરોબર, એને રંગી શકાય છે, બરોબર. આ જુદા જુદા જે ગુણધર્મો છે એ ગુણધર્મના લીધે પસંદગી અથવા તો પ્લાસ્ટિક એનો સૌથી વધારે ઉપયોગ થાય છે, બરોબર છે. તો જોઈએ આપણે કે ભાઈ આપણે ખાદ્ય પદાર્થ, પાણી, દૂધ, અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો એમાં પ્લાસ્ટિકના પાત્રો એ સૌથી વધારે અનુકૂળ લાગે છે. તમે ખોરાકની જુદી જુદી વસ્તુઓ કે જેનો સંગ્રહ કરવા માટે તમને સૌથી વધારે તમે પ્લાસ્ટિકના પાત્રો અથવા તો પ્લાસ્ટિકના વાસણો એ સૌથી વધારે તમે પસંદ કરો છો, બરોબર છે. કેમ? કારણ કે એમનું વજન કેવું હોય છે? હળવું, હલકું વજન હોય છે, કિંમત એમની સસ્તી હોય છે અને સારી એવી મજબૂતાઈ હોય છે તથા સરળતાથી એને વાપરી શકાય છે. એટલા માટે આ બધી ખોરાકના વસ્તુઓની સંગ્રહ કરવા માટે તમે પ્લાસ્ટિકના પાત્રો અથવા તો પ્લાસ્ટિકના વાસણોનો સૌથી વધારે ઉપયોગ કરો છો, બરોબર છે. ઓકે, તો આ એને ગુણધર્મો છે કે ભાઈ હળવું વજન, વજન એમનું કેવું છે? હલકું છે, કિંમત સસ્તી છે, સારી એવી મજબૂતાઈ છે, સરળતાથી એને વાપરી શકાય છે. એટલા માટે આ બધી જે ખોરાકની વસ્તુઓ એનો સંગ્રહ કરવા માટે તમે પ્લાસ્ટિકના પાત્રોનો સૌથી વધારે ઉપયોગ કરો છો. અને આપણે અગાઉનું જે લેક્ચર એની અંદર એ વાત કરી હતી, તમને ખ્યાલ હોય તો, પ્લાસ્ટિકના બે પ્રકાર, એક થર્મો પ્લાસ્ટિક અને બીજું થર્મો સેટિંગ પ્લાસ્ટિક. તો એની અંદર પણ આ જ પ્રકારના ગુણધર્મો હતા કે રંગી શકાય છે, જુદા જુદા આકારની અંદર ઢાળી શકાય છે, રિસાયકલ કરી શકાય છે, પુનઃચક્રિયકરણ કરી શકાય છે. આ બધા એની અંદર ગુણધર્મો હતા. તો આ જે ગુણધર્મો છે, એ ગુણધર્મોના લીધે પ્લાસ્ટિકના સૌથી વધારે પાત્રો, બરોબર, પ્લાસ્ટિકના જે વાસણો છે એનો સૌથી વધારે ઉપયોગ થાય છે. સાથે પ્લાસ્ટિક એ ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટર કાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે, બરોબર. તમે જોશો તો ફોર વ્હીલર જે છે, બરોબર, જે ગાડીઓ છે, બરોબર, ફોર વ્હીલર જે ગાડીઓ, તો એની અંદર પણ અત્યારે તમે જુઓ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર. બાઇકોની અંદર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, હવાઈ જહાજ, એરોપ્લેન, એની અંદર પણ તમે જુઓ તો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર. અને એના સિવાય બીજી કેટલી અસંખ્ય વસ્તુઓ કે જેની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, કંઈક ને કંઈક થોડા એવા પ્રમાણમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર. તો અહીંયા મોટર કાર, હવાઈ જહાજ તથા અવકાશયાન, બરોબર, આવી જે વસ્તુઓ, બરોબર, તો એની અંદર પણ શાનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. અને પ્લાસ્ટિક એ ધાતુઓ કરતા વજનમાં કેવા હોય છે? બિલકુલ હલકા હોય છે, બરોબર છે. એના પછી જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલી અસંખ્ય વસ્તુઓ બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તમે જે સ્લીપર જે પહેરો છો એની બનાવટમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ફર્નિચરની જે બનાવટ છે, બરોબર, એની અંદર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. અત્યારે તમે જુઓ અત્યાધુનિક કબાટ, બરોબર, તિજોરી, બરોબર, આ બધા જે ફર્નિચર બનાવો છો તો એ ફર્નિચરની અંદર જે અંદર નાના નાના જે ખાનાઓ હોય છે એ ખાનાઓ પાડવા માટે અંદર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. એના સિવાય સુશોભનની અન્ય કેટલીક વસ્તુઓ તમે ઘરની અંદર વસાવો છો, ફૂલદાની આ છે તે છે, બરોબર, તો એની અંદર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. અને એના સિવાય બીજી કેટલી અસંખ્ય વસ્તુઓ બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર છે. તો અહીંયા આપણે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિકનો કેમ સૌથી વધારે ઉપયોગ થાય છે એના વિશે સમજ્યા. તો પહેલો મુદ્દો યાદ રાખજો કે ભાઈ ખાદ્ય પદાર્થ, પાણી, દૂધ, અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકના પાત્રો સૌથી વધારે અનુકૂળ હોય છે.
કેમ કારણ કે એમનું વજન હલકું હોય છે, કિંમત એમની સસ્તી હોય છે, સારી એવી મજબૂતાઈ હોય છે અને સરળતાથી વાપરી શકાય છે, એટલા માટે પ્લાસ્ટિકના પાત્રો સૌથી વધુ અનુકૂળ છે. સાથે પ્લાસ્ટિક એ ધાતુઓ કરતાં વજનમાં બિલકુલ હલકા હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેટલી જેવી કેટલીય અસંખ્ય વસ્તુઓ બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર છે. અને હવે આપણે સમજવું છે પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે, બરોબર, સમજાવો, બરોબર. તો બિન પ્રતિક્રિયાશીલ તો તમને ખ્યાલ છે કે પ્લાસ્ટિક હવા, પાણી અથવા તો કોઈ ભેજના સંપર્કમાં આવે તો એને કાટ લાગતો નથી. મતલબ પ્લાસ્ટિક એ પાણી હવા સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. જ્યારે અહીંયા જોઈએ તો લોખંડ જેવા જે પદાર્થો છે એને હવામાં ખુલ્લા રાખવામાં આવે અથવા તો ભેજના સંપર્કમાં આવે ત્યારે એને કાટ લાગવાની સંભાવના રહે છે, એને કાટ લાગે છે, બરોબર છે. જ્યારે લોખંડ જેવા જે પદાર્થો એને કાં તો હવામાં ખુલ્લા રાખવા અથવા તો ભેજના સંપર્કમાં આવે ત્યારે એને કાટ લાગવાની સંભાવના રહે છે. મતલબ સરળતાથી શું થાય છે, ખવાઈ જાય છે, બરોબર. લોખંડ એ શું થાય છે, સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક એક એવું છે કે જે હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતો નથી, હવા કે પાણી સાથે કોઈ રાસાયણિક ક્રિયા કરતો નથી અને તે સરળતાથી ખવાઈ પણ જતો નથી. એટલે પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવા માટે વાપરવામાં આવે છે, બરોબર. કેમ, કારણ કે પ્લાસ્ટિક એ શું છે તો સરળતાથી ખવાઈ જતું નથી, બરોબર. એટલા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં આવે છે, બરોબર. અને પ્લાસ્ટિક કે પાણી કે હવા સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી, સરળતાથી ખવાઈ જતું પણ નથી. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં વપરાય છે, બરોબર છે. તો અહીંયા આપણે પ્લાસ્ટિક એ બિન પ્રતિક્રિયાશીલ છે સમજાવો એના વિશે આપણે સમજ્યા, બરોબર. તેની અંદર આપણે એ જોયું કે લોખંડ જેવા જે પદાર્થો હવામાં ખુલ્લા રાખવામાં આવે અથવા તો ભેજના સંપર્કમાં આવે ત્યારે એને કાટ લાગવાની સંભાવના રહે છે, સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક એક એવું છે કે જે હવા કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી અને સરળતાથી ખવાઈ જતું નથી. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. હવે એના પ્રશ્નો વિશે વાત કરીએ છીએ. તો પહેલો પ્રશ્ન છે, હવે આ જે પ્રશ્નો છે મિત્રો, ચાર પ્રશ્નો તમારા હોમવર્કની અંદર છે. અહીંયા હું એની મૌખિક ચર્ચા કરું છું, તમારે હોમવર્કની અંદર આ પ્રશ્નો લખવાના છે. પહેલો, પ્લાસ્ટિકનો ઉપયોગ જણાવો. તો મોટરકાર, હવાઈ જહાજ, અવકાશયાન, સ્લીપર, ફર્નિચર, સુશોભન વગેરે વસ્તુઓ બનાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન, પ્લાસ્ટિકના ગુણધર્મો જણાવો. તો પ્લાસ્ટિકના ગુણધર્મો આ રહે, હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ અને સરળતાથી વાપરી શકાય છે, એ પ્લાસ્ટિકના ગુણધર્મો છે, બરોબર છે. ત્રીજો છે, ત્રીજો પ્રશ્ન કે ભાઈ રસાયણોનો સંગ્રહ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે. તો રસાયણનો સંગ્રહ કરવા માટે, બરોબર, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, લોખંડ જેવા પદાર્થોને કાટ ક્યારે લાગે છે. તો જ્યારે લોખંડ જેવા પદાર્થોને હવામાં ખુલ્લા રાખવામાં આવે અથવા તો ભેજના સંપર્કમાં આવે ત્યારે લોખંડ જેવા પદાર્થોને કાટ લાગે છે, બરોબર છે. તો આ ચાર પ્રશ્નો એ તમારા હોમવર્કની અંદર છે, બરોબર. હોમવર્કની અંદર લખી લેજો, બરોબર છે. પેજ નંબર 37 નંબરના પેજ ઉપર તમને આ થિયરી આપેલી છે બંને. જો પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેજો, સમજી લેજો, ખ્યાલ ના આવે તો વિડીયોને પોઝ કરી સ્ટોપ કરીને સમજી શકો છો, બરોબર. અને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ.